હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં શિવાંશ એન્ડ ફેમિલી વ્લોગ્સમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને મહાદેવ. ઘણા સમય પછી હું વિડીયોનું સ્ટાર્ટિંગ દઈ રહી છું, કેમ કે શિવાંશ અત્યારે રમે છે અને બસ તો બેઠી હતી, તો મેં કીધું લાવો વિડીયો છે. મતલબ ગડબડી થાય છે બોલવામાં, કેમ કે હમણાં ઘણા સમયથી ઉતાર્યો નથી ને એટલે. તો વિડીયો મેં ઉતાર્યો તો રેસીપી વિડીયો છે, પણ એમાં વોઇસ દઈ નહોતી શકી. દીધો તો શિવાંશ ટીવી જોતો હતો તો એનો વોઇસ આવ્યો છે, તો એમાં કોપીરાઇટ આવે એટલે મેં પાછો મ્યુટ કરી અને મારો પાછળથી વોઇસ નાખ્યો છે. તો ચાલો તમારી સાથે એક રેસીપી મસ્ત મજાની શેર કરી દઉં, જે છે શિયાળામાં જ ખવાય અને શિયાળામાં જ મળે અને શિયાળામાં ખાવાની કંઈક ઓર મજા આવે, જે છે ટમેટાનું સૂપ. આપણે સેન્ડવિચ હારે ચટણીના બદલે ટમેટાનું સૂપ ખાઈ શકીએ, ભાતારે ખાઈ શકીએ, આમ જેને જેને ભાવતું હોય એ પ્રમાણે હોય. તો મેં કેવી રીતના ટમેટાનું સૂપ બનાવ્યું છે એની રેસીપી લઈને હું આવી છું, તો ફટાફટથી જોવો અને ગમે તો તમે ટ્રાય કરજો અને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ચલો લેટ્સ ગો. તો આજે આપણે બનાવીશું ટમેટાનું સૂપ અને એ પણ શિયાળામાં પીવાની વધારે મજા આવે. તો ચાલો, એના માટે મેં અહીંયા ટમેટા લીધા છે, મતલબ કે આટલા જ નાખવાના છે, 1/2 કિલો 500 ગ્રામ જેટલા છે. અને મરચાં ને આદું ને વટાણા ને લીમડો ને બધું મેં આગળની પ્રોસેસ કરવા માટેની તૈયારી કરી છે. તો પહેલા આપણે જોઈશું કે ટમેટાને હું કેવી રીતના શું કરું છું. પહેલા તો હું પાણીથી એને વોશ કરી લઈશ અને પછી કેવી રીતના કરશું આગળ એ બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો અને એકવાર જરૂર ટ્રાય કરજો. તો અહીંયા મેં ટમેટાને આવી રીતના કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને એક ગ્લાસ જેટલું પાણી પણ નાખી દીધું છે. અત્યારે ઓછું પાણી નાખશું, પછી ઉકળવા મૂકશું ત્યારે વધારે નાખશું. અને અહીંયા મીઠું લઈ લીધું છે, તો હવે હું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ અને પછી ગળાશે જોશે, કેમ કે મેં ટમેટામાં છે ને ખાટા ટમેટા અને બીજા ઓલા દેશી ને વિદેશી આવે ને બે જાતના મિક્સ કરીને નાખ્યા છે, તો વધારે ખાટા ના થાય એટલે. જો આવા ટમેટા વધારે ખાટા હોય અને આમાં વધારે ખટાશ ના હોય એટલે. તો હવે હું એમાં મીઠું અને ગોળ નાખીશ, ખાંડ નહીં નાખું. ચાલો પછી આપણે એને મૂકશું બાફવા. તો આપણે આ સૂપનો ખાટો અને મીઠો સ્વાદ લેવાનો છે. તો 1/2 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે અને આટલો હું ગોળ નાખું છું. આજે વખત અમારે ગોળ આવ્યો છે, નહીતર બ્લેક આવે ને એ વધારે સારો હોય. તો અત્યારે હું ઓછો નાખીશ, પછી જ્યારે વઘાર કરીશ ને ઉકળવા મૂકીશ ત્યારે બીજો નાખી દઈશ. તો હવે આપણે એનું કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે બાફવા મૂકી દેશું. 4-5 સીટી વઘારશું એટલે કે ટમેટા એકદમ બધા બફાઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા બધા ટમેટા સરખા બફાઈ ગયા છે અને કુકરનું ઢાંકણું પણ ખોલી લીધું છે. લગભગ મેં 4-5 જેટલી સીટી વગાડી હતી મીડિયમ ગેસ ઉપર. તો તમે જોઈ શકો છો ટમેટા બફાઈ ગયા છે. તો હવે આપણે એમાં બ્લેન્ડરની મદદથી ક્રશ કરશું. અને તમારી પાસે બ્લેન્ડર ન હોય તો છાશની ઝીણી પણ મારી શકો. હવે મેં તે ટમેટાને એકદમ ક્રશ કરી લીધા છે, અથવા મિક્સર જારમાં પણ ક્રશ કરી શકાય. તો હવે એના જે સૂપ આપણે બનાવીશું એમાં જે ઓલી ટમેટાની છાલ હોય એ આપણે આડી ન આવે એના માટે હું એને ગળણી નથી એટલે ચાળણીમાં ગારું છું. જો આવી રીતના મસ્ત ઓલી બધાના ઘરમાં હોય જ આવી ચાળણી સ્ટીલની, તો એમાં આવી રીતના પાણી નાખતી જઈશ અને મસ્ત રીતના હલાવતી જઈશ એટલે નીચે જે સૂપ હોય એ બધું ટોપડી રાખેલી છે તો એમાં જાય. અને ખાસ સ્ટીલનું વાસણ લેવાનું. તો અહીંયા આપણો જોવો સૂપ, મતલબ ટમેટા બફાઈને સૂપ રેડી થવા જઈ રહ્યો છે. હવે ત્યાર પછી શું કરીએ? તો હવે ત્યારબાદ મેં એ સૂપમાં વધારાનું પાણી પણ એડ કરી દીધું છે અને મોટા ટોપિયામાં એને ઉકળવા માટે રાખી દીધું છે. તો મેં પાણી નાખ્યું એના ભાગનું, ગોળ અને મીઠું પણ હું નાખું છું
અને સૂપ હોય એટલે સૂપમાં થોડુંક ક્રન્ચેસ લાવવા માટે આપણે, મતલબ કે વચ્ચે વચ્ચે ખાતા હોય તો મજા આવે એવું, તો વટાણા અને ગાજર છે, બાફેલું નથી, ખાલી વોશ કરેલું છે, તો આમાં બફાઈ જશે, પાણીમાં જે સૂપ છે એમાં જ બફાઈ જશે. તો મેં એક ગાજર અને એટલા વટાણા લીધેલ છે જે હું આમાં જ નાખું છું, અને જો સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું કેમકે પાણી નાખ્યું હતું એટલે. અને હવે અહીંયા હું આદુ મરચાં અને લસણ જે મેં ખાંડણીમાં ખાંડેલું હતું એની પેસ્ટ પણ નાખું છું, જે બાફવામાં નાખવાથી ઉકળવામાં નાખવાથી પણ એનો ટેસ્ટ અલગ લાગે. હવે આ બધા મસાલા કરીશ તો એમાં હળદર નાખું છું અડધી ચમચી જેટલી, અને અમારા ઘરમાં થોડુંક તીખું વધારે ખાય તો એના માટે હું એ પ્રમાણે મરચાં ભૂકી નાખું છું, અને તમે તમારી રીતે નાખજો અને એકવાર જરૂર ટ્રાય કરજો. અને ધાણા જીરું પણ એડ કરું છું, જે તમે જોઈ શકો છો હું કેટલું કેટલું નાખું છું. અને અહીંયા મેં ગરમ મસાલામાં એવરેસ્ટનો ગરમ મસાલો લીધો હતો, સાદો શાકભાજીનો આવે દાળ શાકનો, તો એ હું 1.5 ચમચી જેટલો નાખીશ. અને સૂકા મસાલા છે જો તમે જોઈ શકો છો એ બધા, અને આ બધું વઘાર માટે તૈયાર કર્યું છે. તો અહીંયા વઘાર માટે મેં કુકર ગરમ કરવા મૂક્યું હતું, એમાં તેલ પણ નાખી દીધું હતું, અને એમાં રાઈ મૂકી છે. હવે હું નાખીશ થોડીક હિંગ નાખીશ, અને સૂકા મસાલામાં સૂકું મરચું, લવિંગ અને તજ હતા એ નાખ્યું છે, કડીપત્તો મતલબ લીમડો નાખ્યો છે, અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે જેથી સ્વાદ મસ્ત આવે તીખો. અને હવે હું એને સરખું હલાવી લઉં, અને આ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે વઘારને ઓલું જે સૂપ ઉકળતો હતો એમાં નાખ્યું છે જે તમે જોઈ શકો છો. અને હવે એને હું વધારેમાં વધારે વાર ઉકળવા દઈશ, જેમ ઉકળશે ને એમ આપણો સૂપ વધારે ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો 12થી એ વધારે સારો, બહુ પીવાની પણ બહુ મજા આવે આ સૂપને. આપણે સેન્ડવિચ ભેગો પણ ખાઈ શકીએ, ભાત ભેગો પણ ખાઈ શકીએ, આપણે જેમ યોગ્ય લાગે એમ ખાઈ શકીએ, નહીં પી શકીએ સોરી. તો અહીંયા અમારો સૂપ મસ્ત યમી ટેસ્ટી તૈયાર છે, અને અમે બધા એ પીધો હતો તો અમને બધાને ફૂલ પીવાની મજા આવી, પણ તીખો હતો થોડોક. અને ઉપરથી હું ધાણા ભાજી પણ એડ કરું છું, જોઈ શકો છો તમે બધા. અને આ સૂપ બનાવવામાં વાર લાગતી નથી, ફટાફટથી બની જાય છે. તો મિત્રો અહીંયા આપણો સૂપ એકદમ મસ્ત ખાટો મીઠો બનીને તૈયાર છે, તમે જરૂર ટ્રાય કરજો, અને કેવી લાગી છે એ કમેન્ટમાં કહેજો, અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય, ટેક કેર, એન જય શ્રી કૃષ્ણ.